ને મળતો હતો જે છેલ્લા ઘણા વર્ષોથી સિટી બસ સેવા બંધ કરવામાં આવતા એરપોર્ટથી ટાઉન હોલ સુધીના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। વોર્ડ નંબર 6 ના સ્થાનિકોએ ફરીથી એરપોર્ટથી ટાઉન હોલ સુધીની બસ સેવા શરૂ કરવા માંગ કરી હતી, જેને ધ્યાને લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટથી ટાઉન હોલના રૂટની સિટી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। जामनगर शहर वोर्ड नंबर 6 में नीलकंठ गेट पास सीटी बस लोकार्पण कार्यक्रम राखवामां आव्यो हतो। आज रोज कृषि मंत्री राघवजीभाई पटेल हस्ते लीली झंडी आपीने सीटी बस प्रस्थान करावामां आव्यो हतो। तेमज कृषि मंत्री साथे धारासभ्य रेवाबा जाडेजा, मेयर बीनाबेन कोठारी, शहर भाजपा प्रमुख विमलभाई कगथरा, वोर्ड नंबर 6 कोर्पोरेटर जशुभा झाला सहित महानुभावों सीटी बस की मुसाफरी कर आनंद माण्यो हतो। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવાનો લાભ વોર્ડ નંબર 6 ના લોકોને મળી રહે એના માટે આજે આ કોર્પોરેશન તરફથી સિટી બસ સેવાનો વોર્ડ નંબર 6 માટે જે પ્રારંભ કરવામાં આવ્યો છે आ विस्तारना लोकोनी घणा वखत थी मांगणी हती अने ए मांगणी कोर्पोरेशनना सत्तावाळाओए स्वीकारी। एना माटे हूँ कोर्पोरेशनना सत्तावाळाओनो आ विस्तारना प्रतिनिधि तरीके हूँ आभार मानू छू। साथोसाथ आ विस्तारमां पायानी जे सुविधाना घणा बधा कामो राज्य सरकार द्वारा અને મહાનગરપાલિકા દ્વારા જે મંજૂર કરવામાં આવ્યા છે, ખાસ કરીને 42 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ, 4 કરોડના ઉપરાંતના ખર્ચે પીવાના પાણી પૂરું પાડવા માટેના કામો અને 4 કરોડ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામો પણ આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યા છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ છે, સૌના પ્રયાસની જે વાત છે। દિન પ્રતિદિન લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં બદલાવ